યુથ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 એમાં આપણે રાણકી વાવ વિશે જોતા હતા, એની થોડીક માહિતી જોઈ લીધી, રાજા વિશે અને રાણી ઉદયમિતિ વિશે. હવે આગળ જોઈએ. ક્વિન્સ સ્ટેપવેલ ઓર રાણકી વાવ ઇઝ અ 7-story સ્ટ્રક્ચર. ક્વિન્સ સ્ટેપવેલ એટલે કે રાણીની જે રાણકી વાવ છે, સ્ટેપવેલ એટલે કે એક દાદર. રાણીની જે રાણકી વાવ અથવા તો રાણકી વાવ ઇઝ અ 7-story. 7 એટલે કે 7 અને સ્ટોરી એટલે માળ. સાત માળ છે બાંધકામમાં. ધીઝ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters લોંગ, 20 meters વાઇડ એન્ડ 27 meters ડીપ. ઇસ્ટ ફેસિંગ એટલે કે પૂર્વની બાજુ, પૂર્વ તરફ. આ પૂર્વની બાજુ, પૂર્વ તરફ રાણકી વાવ છે. ઇઝ એટલે છે 64 meters એટલે કે 64 meters લોંગ, લાંબુ. 20 meters વાઇડ એટલે કે પહોળું, 20 meters પહોળું છે. એન્ડ ડીપ એટલે કે ઊંડું, અને 27 meters ઊંડું છે. આ જે રાણકી વાવ છે એ 64 meters લાંબુ છે અને 20 meters પહોળું છે અને 27 meters એટલું ઊંડું છે. ઇચ સ્કલ્પચર એટલે કે દરેક, અને સ્કલ્પચર એટલે કે શિલ્પકૃતિ. સ્કલ્પચર શિલ્પકૃતિ. પેસેજ એના રસ્તાઓ. પિલર એટલે સ્તંભ. એન્ડ પેવલિન એટલે પાકા બાંધકામ વાળો થાંભલો. ઇન ધીઝ મેગ્નિફિકન્ટ એટલે ભવ્ય. સ્ટ્રક્ચર એટલે બાંધકામ. એન્ચેન્ટિંગ એટલે કે આકર્ષક કરે તેવું અથવા તો અદ્ભુત. આકર્ષક કરે તેવું, અદ્ભુત, ભવ્ય પણ કહી શકાય. કાર્વિંગ એટલે કે કોતરણી. દરેક શિલ્પકૃતિ, તેના રસ્તાઓ, સ્તંભ, પાકા બાંધકામના જે થાંભલાઓ છે, એ થાંભો નહીં, થાંભલાઓ, સ્તંભ. પેવેલિંગ જે સ્તંભ છે એ ભવ્ય બાંધકામનું આકર્ષક કરે તેવી કોતરણીઓ પણ ત્યાં છે. ઓન ઇટ્સ સાઇડ વોલ અને તેની બાજુની દિવાલો છે. વોલ્સ એટલે કે દિવાલો. ધેર આર એટલે કે ત્યાં છે. અરાઉન્ડ ની આસપાસ 800 સ્કલ્પચર્સ એટલે કે શિલ્પકૃતિઓ. ત્યાં દિવાલ પર 800ની આજુબાજુ જે 800 જેટલી શિલ્પકૃતિઓ પણ છે. There are nearly 400 big sculpture of different god and goddesses. There એટલે કે ત્યાં, nearly આજુબાજુ, 400 એટલે કે 400, big એટલે કે મોટી, sculpture એટલે કે શિલ્પકૃતિઓ, different એટલે કે અલગ અલગ, god એટલે કે દેવોની, and goddesses એટલે કે દેવીઓની. ત્યાં અલગ અલગ દેવો અને દેવીઓની મોટી શિલ્પકૃતિઓ છે 400ની આજુબાજુ, 400 જેટલી. ઇન વાવ એટ પ્રેઝન્ટ એટલે કે હાલમાં ત્યાં 400 જેટલી મોટી દેવ અને દેવીઓની શિલ્પકૃતિઓ છે. ધીઝ નંબર્સ વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ ઇન ઇટ ઓરિજિનલ સ્ટ્રક્ચર. મૂળ બાંધકામના, ઓરિજિનલ એટલે કે મૂળ, અને સ્ટ્રક્ચર એટલે કે બાંધકામના. મૂળ બાંધકામના પાસ્ટ એટલે કે ભૂતકાળમાં. ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં. મેની મોર એટલે કે ઘણી બધી, વધારે. વુડ હેવ બીન એટલે કે હોઈ શકે. નંબર્સ એટલે કે સંખ્યામાં. ત્યાં ભૂતકાળમાં ઘણી મોટી સંખ્યામાં આ બાંધકામ પણ હોઈ શકે, એટલે કે પહેલાં વધારે હોઈ શકે, પરંતુ હવે પાણી રહીને અમુક થોડી ઘસાઈ ગયું. ઇચ સ્ટોરે, ઇચ એટલે કે દરેક, હેઝ અ નેરો એટલે કે એકદમ સાંકડું. નેરો, સાંકડો.
કોરિડોર એટલે કે એક દરવાજો પરસાળ ફોર ધ વિઝિટર, વિઝિટર એટલે કે મુલાકાતીઓ માટે. એપ્રિસિએટેડ બ્યુટી એટલે કે સૌંદર્ય, બ્યુટી એટલે કે સૌંદર્ય એપ્રિસિએટ માણવા માટે. સ્કલ્પચર એટલે કે આ શિલ્પકૃતિઓનો. એન્ડ કાર્વિંગ એન્ડ ગ્રેવ ઓન ધ વોલ, કાર્વિંગ એટલે કે કોતરણીનું કોતરકામ, કોતરકામ થયેલી કોતરણીઓ ઓન ધ વોલ્સ એટલે કે દિવાલ પરની, દિવાલ પરની કરેલી કોતરેલી કોતરણીઓ અને દરેક માળનો સાંકડા રસ્તા દ્વારા મુલાકાતીઓ આ ભવ્ય અથવા તો સુંદરતાનું સૌંદર્ય માણવા માટે જઈ શકે છે. શેના ઉપરથી? તો એ જે સાંકડે નેરો સાંકડો જે રસ્તો છે એમાંથી જઈ શકે એ માટેનો સાંકડો રસ્તો પણ ત્યાં છે. ઇવન ધ પિલર્સ, અને પિલર્સ એટલે કે સ્તંભ, વાવ આર નોટ એક્સેપ્ટેશન ટુ ઇટ, એક્સેપ્શન એટલે કે અપવાદ. ટુ ઇટ એટલે કે છે, અને ત્યાંના સ્તંભો પણ એટલે કે વાવના સ્તંભો પણ અપવાદમાં નથી આવતા, એ પણ સારા છે. અપવાદમાં નથી આવતા, એના પણ વખાણ છે, એનું સૌંદર્ય પણ સારું છે. ધે ડિસ્પ્લે, ધે એટલે કે કયું, જે સ્તંભ છે. ડિસ્પ્લે એટલે કે રજૂ કરે છે. સ્પ્લેન્ડિડ, સ્પ્લેન્ડિડ એટલે કે અદ્ભુત, ભવ્ય. અદ્ભુત, ભવ્ય. આર્ટિસ્ટ એટલે કે કલાને, ઓન ધ સ્ટોન એટલે કે પથ્થરોમાંનો, ત્યાંનું પથ્થરોમાંનું જે કલાકૃતિ છે એ પણ અદ્ભુત છે. ઇનફેક્ટ ખરેખર ધ વાવ ઇઝ સ્લોલીલી ડેડિકેટેડ ઓર ટુ વિષ્ણુ. આમ તો જે વાવ જે છે એ સ્લોલી એટલે કે ખાસ, સોલેલી ખાસ, સો લ લી આનો ઉચ્ચાર એટલે કે ખાસ, વિશિષ્ટ. ડેડિકેટેડ એટલે કે અર્પણ થઈ છે. જો એડી લાગે તો અર્પણ થઈ હતી, અને ડેડિકેટ અર્પણ થવું, ટુ વિષ્ણુ એટલે કે વિષ્ણુ માટે. આ વાવ મોટા ભાગે તો વિષ્ણુ માટે અર્પણ થયેલી છે, અર્પણ થયેલી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. વન કેન ફાઇન્ડ, આપણે શોધી શકીએ છીએ વિષ્ણુની ડિફરન્ટ એટલે કે અલગ અલગ શેપ્સ એટલે કે આકાર, એન્ડ પોસ્ચર્સ એટલે કે મુદ્રાઓ. પોસ્ચર, મુદ્રા, તેની અલગ અલગ આકારો અને અલગ અલગ મુદ્રાઓ આપણે શોધી શકીએ છીએ. આફ્ટર વિષ્ણુ, અને આ વિષ્ણુ પછી, વિષ્ણુને પહેલું અર્પણ દેવાયું છે, અને તેના પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વ, સ્ટેચ્યુ એટલે કે મૂર્તિને, અને ત્યાર પછીની જો કોઈ બીજું મહત્ત્વની મૂર્તિ હોય તો તે છે પાર્વતીની મૂર્તિ. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. નિયરલી એટલે કે આજુબાજુ અથવા તો ની આસપાસ, અંદાજે 15 ગેલેરીઝ, 15 ગેલેરીઓ સ્કલ્પચર્સ એટલે કે મૂર્તિઓ ઓફ પાર્વતી એટલે કે પાર્વતીની મૂર્તિઓ હોય તેવી અંદાજે 15 ગેલેરીઓ છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ઇઝ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એની વાર. 12 સ્ટેચ્યુ, 12 મૂર્તિ ઓફ ગોડેસ એટલે કે દેવી, ગૌરી, ટુગેધર એટલે કે એક સાથે, સેમ પ્લેસ એક જગ્યાએ, રેરલી ભાગ્યે જ, ફાઉન્ડ દેખાય છે અથવા તો શોધાય છે, પણ અહીંયા તમારે ફાઉન્ડનું તમારે લેવાનું છે, દેખાય છે અથવા તો મળી આવે છે. એનીવેર એટલે કે કોઈ પણ એક જગ્યાએ, પરંતુ અહીંયા ગૌરી દેવીની 12 મૂર્તિ એક જગ્યાએ એક સાથે ભાગ્યે જ દેખાય છે અથવા તો મળી આવે છે. ધ સન ટેમ્પલ, સન એટલે કે સૂર્ય, ટેમ્પલ એટલે કે મંદિર, સૂર્યનું મંદિર મોઢેરા હેઝ ઇટ એટલે કે સૂર્યનું મંદિર મોઢેરા પણ ત્યાં છે, ઇટ ત્યાં છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી નેમલી. ધીસ વાવ હેઝ ઓલ્સો,
અને આ વાવમાં છે ઓલ એટલે કે બધા જ, 12 એટલે કે 12, સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ ઓફ ગૌરી એટલે કે ગૌરીના નામની 12 મૂર્તિ આ વાવમાં છે અને એના નામ આપેલા છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતર એન્ડ ત્રિપુરા. આ ગૌરીના 12 નામો આપેલા છે. આ 12 નામની ગૌરીઓની મૂર્તિ પણ તે વાવમાં છે. બિસાઇડ્સ, આ ઉપરાંત ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ, અને ધેર આર એટલે કે ત્યાં છે, મેની એટલે કે ઘણી બધી સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ, ગોડ્સ એટલે કે દેવોની એન્ડ ગોડેસીસ એટલે કે દેવીઓની, ત્યાં ઘણી બધી દેવો અને દેવોની મૂર્તિ પણ છે, જેમ કે સચ એસ, જેવી કે ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા એટલે કે વગેરે. તો એની સાથે સાથે બીજા દેવો અને દેવીઓની પણ મૂર્તિ છે. અને બીજું કે એમાં 12 નામ જે આપેલા છે એ ગૌરીના છે, અને એની પછી જે નામ આપેલા છે એ દેવ અને દેવીઓના ભેગા છે. એ પછીના પેરેગ્રાફ આપણે બીજા પાર્ટમાં જોઈશું.